ઉપલેટાના યાદવ રોડ પર રહેતા એક વેપારીના ઘરમાં ઘટના બની હતી, જેમાં યાદવ રોડ પર સર્વોદય સોસાયટીમાં રહેતા સાબુના વેપારી પરિવારમાં ઘરના જ સભ્યો ભક્ષક બન્યાની ઘટના સામે આવી હતી. 10 વર્ષીય માસૂમ બાળકી આયુષી ચેતનભાઈ નિમાવતની કાકીએ જ આ માસૂમની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હત્યા બાદ કાકી પોતે જ અજાણ બની બાળકીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડી હતી, જ્યારે પાછળથી અન્ય મહિલા સાથે પહોંચેલી તેની માતા કિરણબેન રસ્તામાં જ તેના પતિ અને દિયરને આયુષી પડી ગયાની જાણ કરતા હોસ્પિટલે પહોંચી ગયા હતા, પણ ડોક્ટરોએ બાળકી મૃત થઈ હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં માતાની ફરિયાદ પરથી પોલીસે બાળકીના કાકા કાકી અને પિતાની અટકાયત કરી હતી. બાળકીની હત્યાને ધુપાવનાર પરિવારના સભ્યોની મુખ્ય ભૂમિકા તેમજ આડા સંબંધો અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અહેવાલ કાનભાઈ સુવા, ઉપલેટા. 8 જૂનના રોજ ઉપલેટામાં એક બનાવ બનેલ, જેમાં એક જે બાળકી હતી એના આ બાળકી જો છે સીડીઓથી પડી ગયેલ હોય એવી એક ઘટના બનેલ હતી. જ્યાં પ્રાથમિક રીતે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે ઘરમાં જ્યારે આ બાળકી સીડીઓથી પડી ગયેલ ત્યારે જે બાળકીની જે કાકી હતી વંદનાબેન આ એને જોઈ લીધો અને પછી રાડો ત્યાં ઘરમાં કરીને બીજા લોકો પણ ત્યાં આવી ગયા. એટલે પ્રથમ તોર ઉપર આ જો છે ઘરમાં એવું લાગો કે આ સીડીથી પડી ગયેલ છે. એના પછી આ બાળકીને ત્યાં હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ અને હોસ્પિટલમાં ત્યાં જે કન્સર્ન ડૉક્ટર હતા એને મૃત જાહેર કરેલ. પછી આ બાળકીનો અંતિમ વિધિ અને તે દિવસે રાત્રિમાં જ કરવામાં આવેલ હતી. નેક્સ્ટ દિવસે સાંજના સમયે જે બાળકીની માતા હતી એ માતા જે ઉપર ટેરેસ ઉપર ગઈ તો ટેરેસ ઉપર એમને ત્યાં અમુક જગ્યાએ ખૂનના ધાબા જોવા મળે અને કાપડ પણ જે સુખાવેલ હતો આમાં પણ ખૂનના ધાબા હતા. એટલે એને શંકા ગઈ તો એટલે એને હસબન્ડને અને એને જો દેવર હતો એને કોન્ટેક્ટ કીધો અને પૂછતાછ કરી. તો પછી એના જો હસબન્ડ હતા અને એના જો હસબન્ડના જો ભાઈ હતા એ આમાં બધી વિગત એને જો સાચી વિગત હતી આ કીધી તો એમાં એવી વસ્તુ બહાર આવી કે આ જે ઘટના જો એક્ચ્યુઅલમાં બની હતી એમાં જો બાળકીની કાકી હતી જેનું નામ વંદનાબેન છે આ ખરેખર જો છે બાળકીને પહેલાં ઉપર ટેરેસ ઉપર લઈ ગયેલ અને ત્યાં એને જો છે એક જો સાતો દસ્તા દસ્તો હોય આ દસ્તાથી એને એને માથા ઉપર વાર કીધો, જેના લીધે એને ત્યાં જ એની જોઈએ મૃત્યુ થઈ ગઈ. એના પછી એને બાળકીને ત્યાં સીડીઓથી નીચે લઈ આવેલ અને સીડીઓ ઉપર એને નાખી દીધો અને એવી રીતે પ્રસ્થાપિત કીધો કે ભાઈ આ સીડીઓથી પડી ગયેલ છે. પછી જ્યારે બાળકીના જે ફાધર હોય અને જો એના અંકલ હતા એ જ્યારે બનાવ બન્યા પછી જ્યારે ઘરે આવ્યા તો ઘર ઉપર આજુબાજુ એ લોકો જે સીડી વગર જોઈ તો એને ત્યારે જ એને શંકા પડી ગઈ હતી અને ઉપર જ્યારે પણ ગયા તો ત્યારે એકદમ કન્ફર્મ થઈ ગયો હતો. એટલે એને ત્યારે ખબર પડી ગઈ કે આ જો બનાવ છે એને અંજામ જો છે વંદના હિજ આપી શકે. એટલે પછી આ બનાવને છુપાવવા માટે અને ઘરની આબરૂ એમાં ખરાબ નહીં થાય અને કોઈ ઉપર એમાં કેસ નહીં થાય એટલે એ લોકો પહેલાં જો છે એમાં કોઈને જાહેરાત કરી નહીં, પોલીસને જાહેરાત કરી નહીં અને સ્વૈચ્છિક રીતે અંતિમ વિધિ કરાવી દીધી અને ડૉક્ટર જો હતા કન્સર્ન ડૉક્ટર એ પોસ્ટમોર્ટમનું પણ કરાવવાનો કીધો હતો, પોસ્ટમોર્ટમ પણ નહીં કરાયો અને જે અંતિમ વિધિ વગર બધી વસ્તુ કમ્પ્લીટ કરી દીધી. નેક્સ્ટ ડે પછી જ્યારે એને માતાને ખબર પડી તો શંકાને લાગે લીધે પછી જો એ પોલીસને જાહેરાત થઈ અને પોલીસ પછી જ્યારે તપાસ કરી તો આ વસ્તુ બધી વિગત જો એ ધ્યાનમાં આવેલ હતી. સર, જે બાળકીને મારી નાખી છે એમની કાકી એ તો એ એમને મારી નાખવા પાછળનું કારણ શું, હત્યા કરવા પાછળનું કારણ શું? હત્યાનું કારણ પ્રાથમિક વિગત એવી જાણવા મળે છે કે જો એની કાકી હતી એના જો સન હતા અને જો બાળકી હતી એને બંને વચ્ચે પણ નાનો મોટો ઝઘડો ચાલતો હતો, પ્લસ જો એની જો જેઠાણી હતી જે બાળકીની જો માતા છે એને એનો પણ જો મોબાઈલ હતો જો એની જેઠાણી વાપરવામાં લીધેલ હતો એનો પણ ખાર હતો અને અગાઉ પણ અવારનવાર જો છે બંને લેડીઝ વચ્ચે જો એ ઝઘડો ચાલતો હતો જેના લીધે આ બધી વસ્તુ જો છે એની બાળકીની હત્યા કરવામાં આવી છે. બાળકીના મધર ફાધર અને જો એના ચાચા ચાચી હતા એ બધા પરિવાર એક ભેગા જ રહેતા હતા. ઇનફેક્ટ એના મધર ફાધર દાદા દાદી પણ સાથે જ રહેતા હતા. અત્યારે પોલીસે ત્રણેય આરોપીને હસ્તગત કરેલ છે. એમાં જો આરોપી છે એક તો મુખ્ય જો વંદનાબેન છે જે હત્યા નિપજાવી હતી,
પછી જે એના બાળકીના ફાધર અને બાળકીના ચાચા જે પુરાવો નાશ કરેલ હતો, જે ખૂનના ધાબા વગર હતા એને સાફ કરી દીધો હતો, એટલે એને ફાધરને અને ચાચાને પણ એમાં આરોપી બનાવવામાં આવેલ છે પુરાવા નાશમાં. તો ત્રણેય આરોપી અત્યારે પોલીસે હસ્તગત કરેલ છે અને આગળની કાર્યવાહી પણ એમાં ચાલુ છે.